હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 15મા સમૂહની શરૂઆત કરતા પહેલા પી વિભાગના તત્વોને સરળતાથી દરેકે દરેક તત્વને કઈ રીતે યાદ રાખવા તેના વિશેનો સૌપ્રથમ અભ્યાસ કરી લઈએ, જેનાથી આપને સરળતાથી દરેકે દરેક તત્વ યાદ રહી જશે અને તે તત્વ જે છે તે તત્વના આધારે આપ તેની ઇલેક્ટ્રોન રચના પણ સરળતાથી લખી શકશો. તો તેના માટે અહીંયા સૌપ્રથમ એક વાત કરી દઉં કે અહીંયા જે પણ શોર્ટ ટ્રિક્સ બનાવવામાં આવેલી છે આ શોર્ટ ટ્રિક્સ એ માત્ર યાદ રાખવા માટે છે, જે કોઈનો મજાક ઉડાવવા માટે નથી. એ માત્ર ને માત્ર કઈ રીતે યાદ રાખવી આના માટેની છે. તો એ ટ્રિકને યાદ રાખવા માટે તેનો ઉપયોગ કરીએ, મજાક ઉડાવવા માટે નહીં. જેમ કે આપણે લઈએ છીએ સમૂહ નંબર 13 ના તત્વો કયા કયા, તો બોલ, અલ્લાહ કા ગલ્લા, ઇન્ડિયા કા થેલા. બોલ, અલ્લાહ કા ગલ્લા, ઇન્ડિયા કા થેલા, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બોલ, અલ્લાહ કા ગલ્લા, ઇન્ડિયા કા થેલા. તો આ રીતે સમૂહ 13 ઇઝીલી યાદ રાખી શકાય. ત્યારબાદ સમૂહ નંબર 14 જો આપને યાદ ના હોય તો આ રીતે લખી શકાય, બોલ, અલ્લાહ કા ગલ્લા, ઇન્ડિયા કા થેલા. તો આ રીતે સમૂહ 13. ત્યારબાદ સમૂહ 14 વિશે વાત કરીએ આપણે, તો સમૂહ 14 ના તત્વો કાશી, કાશી જઈને સ્નાન લઈશ, કાશી જઈને સ્નાન લઈશ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, લઈશ, ટીન અને લેડ. અહીંયા કાર્બન માટે કાશી, અહીંયા કાર્બન માટે કા લઈએ, ત્યારબાદ સિલિકોન માટે સી, કાશી જઈને સ્નાન અને લેડ માટે લઈશ, કાશી જઈને સ્નાન લઈશ. ત્યારબાદ સમૂહ નંબર 15 વિશે વાત કરીએ, તો સમૂહ નંબર 15 નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બીમાર. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બીમાર. એટલે અહીંયા દરેકે દરેકને આપણે લઈએ છીએ તો પહેલું આવશે નેપાળ, ત્યારબાદ આવશે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બીમાર. તો આ રીતે આ જે સમૂહ 15 છે આ 15 ના તત્વોને પણ સરળતાથી યાદ રાખી શકાય. આમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે કોઈ પણ વધારે અઘરું નથી. તેનાથી આગળ લઈએ સમૂહ નંબર 16. તો 16 ના જે તત્વો છે આ તત્વો વિશે વાત કરીએ, તો ત્યાં આવશે ઓબામાએ સચિનને સિક્સ મારી, સચિનને સિક્સ મારી ટેમ્પામાં પૂરી દીધો. ઓબામાએ સચિનને સિક્સ મારી ટેમ્પામાં પૂરી દીધો. ઓબામાએ સચિનને સિક્સ મારી ટેમ્પામાં પૂરી દીધો. એટલે અહીંયા સમૂહ 16 ના તત્વો પણ આપ સરળતાથી યાદ રાખી શકો છો, જેમાં ઓબામા સચિનને સિક્સ મારી ટેમ્પામાં પૂરી દીધો. તો આ રીતે સમૂહ 16. ત્યારબાદ 17 ના તત્વો વિશે વાત કરીએ, તો 17 ના તત્વો ફૂલો મેં, કલીઓ મેં, બહારો મેં આઈ આંટી. ફૂલો મેં, કલીઓ મેં, બહારો મેં આઈ આંટી. એટલે આ જે તત્વો છે આ તત્વો વિશે વાત કરીએ, તો પહેલા ફૂલો મેં, કલીઓ મેં, બહારો મેં આઈ આંટી. એટલે આ સમૂહ જે આપણી પાસે 13 થી લઈને 17 ના એકદમ સરળ નામ છે, જેમાં જો ફરીથી એકવાર પ્રયત્ન કરીએ તો બોલ, બોરોન, અલ્લાહ, એલ્યુમિનિયમ, ગલ્લા, ગેલિયમ, ઇન્ડિયમ, ઇન્ડિયા કા અને થેલામાં થેલિયમ. તો બોલ, અલ્લાહ કા ગલ્લા, ઇન્ડિયા કા થેલા. સમૂહ નંબર 14 કા સી જઈને સ્નાન લઈશ. દરેકે દરેક ના
पूरा नाम लखवाय तो पण लखी शकाय कार्बन सिलिकॉन जर्मेनियम टिन અને લેડ ત્યાર બાદ નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ બીમાર નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિયમ એન્ટીમની અને બિસ્મથ તો આ રીતે તેના નામ લખી શકાય ત્યાર બાદ સમૂહ 16 ઓબામાએ સચિનને 6 મારી ટેમ્પામાં પૂરી દીધો ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ ને પોલોનિયમ અને અંતમાં સમૂહ નંબર 17 ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટિન તો આ રીતે આ તત્વોને સરળતાથી યાદ રાખી શકાય એટલે સૌપ્રથમ આ તત્વોને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે આપ સૌએ જો યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો આજે દરેકે દરેક નામ છે આપને હું એટલી શ્યોરિટી આપું છું કે એકદમ સરળતાથી યાદ રહી શકે છે ત્યારબાદના સાઈડ તો આપ સૌને આવડતા જશે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન અને ઝેનોન તો આ રીતે હવે અહીંયા ધારો કે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી છે તો એ કઈ રીતે યાદ રાખી શકાય જેને આપણે આના પછીના લેક્ચરમાં યાદ રાખવાનો પ્રયત્ન કરવાના છીએ કે જેનાથી આપ સરળતાથી જો માત્ર 1 થી 10 ની ઇલેક્ટ્રોન રચના આવડે છે આપને તો દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના પણ સરળતાથી લખી શકશો